વેડરોડ પર આવેલ મરાઠી સ્કૂલ સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારમાં પિતાએ જ પુત્રનું ગળું દબાવી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. જે બનાવની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી લાશ પર કબજો લીધો હતો. પુત્રની લાશ પંખા પર લટકાવી પિતાએ આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે હત્યારા આરોપી પિતાની ધરપકડ કરી છે. ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ ખાતેના મરાઠી સ્કૂલ સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મહારાષ્ટ્રન પરિવારના સમાધાન કારભારી માળીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ભાઈ સાગરની તેના પિતા કારભારી બાબુલાલ માળીએ ઘરમાં દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરી ઘરમાં તેની લાશને મૂકી ભાગી છૂટ્યો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસને જાણ કરાઈ હતી, જેથી તાત્કાલિક ચોકબજાર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજાની તપાસ શરૂ કરી હતી. તો હત્યારા પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશ પંખા પર લટકાવી આપઘાત ખપવાનો પ્રયાસ કર્યો હતો. કારભારી માળી જે અત્યારે શંકાસ્પદ જે વ્યક્તિ અમે પૂછપરછ માટે લાયા છીએ તેને પોતાના પુત્ર સાગર કારભારી માળી ઉંમર વર્ષ 25 રહે લક્ષ્મીનગર સોસાયટી વેડરોડ નાઓએ કોઈ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યું છે તેવી હકીકતને લગતી ઈડીની જાહેરાત 2 દિવસ પહેલાં આપેલ હતી, જેને અનુરૂપ પોલીસે તપાસ કરી એનું પોસ્ટમોર્ટમ કરાવતા જેમાં સ્ટ્રેંગ્યુલેશનના ડૉક્ટર દ્વારા અભિપ્રાય આપવામાં આવેલ, જે અભિપ્રાયને આધારે જે જાહેરાત આપનાર તેના પિતા હતા તેની પૂછપરછ કરતા તેઓ દ્વારા ત્યારબાદ પોતે હેંગિંગને લગતી હકીકત પોલીસ સમક્ષ અને તેના ફેમિલી મેમ્બર સામે એને જણાવેલી હતી. અને આ હકીકતને પણ ધ્યાને લેતા FSL અને મેડિકલ રિપોર્ટને ધ્યાને લેતા તે પણ તમામ હકીકત તેનાથી વિપરીત જણાઈ આવેલ. આમ પ્રથમથી જ જે શંકાસ્પદ તેના પિતા છે તેને પોલીસ અને તેના પરિવારને તમામ ખોટી હકીકત જણાયેલી છે. અને જે તે વખતે બનાવ બન્યો ત્યારે ઘરમાં ફક્ત તેના પિતાની હાજરી હતી, જેને અનુરૂપ જે ગુજરનાર છે તેના ભાઈએ કાલે ચોકબજાર પોલીસ સ્ટેશને આ અંગે 302 અંગેની ફરિયાદ આપેલી છે, જે દિશામાં અત્યારે તપાસ ચાલુ છે. અને એના જે શંકાસ્પદ પિતા છે જે અત્યારે પોલીસ સ્ટેશને તેની પૂછપરછની પ્રક્રિયા ચાલુ છે. વેડરોડ પર પિતાએ પુત્રની દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરી હોય જેને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.